મોહમ્મદ હજરુદ્દીન ઉર્ફે અજર કબૂતર જે છે એ અને નઈમ ટકલો બંને માણસો સિંધુ ભવન રોડ પર આ ડ્રગ્સ લઈ અને વેચાણ અર્થે જઈ રહ્યા છે એ સંદર્ભે માહિતી મળતા ત્યાં અલગ અલગ ટીમો જે છે અમારી ક્રાઇમ બ્રાન્ચની એની ગોઠવણ કરી અને ત્યાં સ્થળ ઉપરથી સિંધુ ભવન રોડ ઉપરથી મોહમ્મદ હજરુદ્દીન ઉર્ફે અજર કબૂતરને 54 ગ્રામ 800 મિલીગ્રામ મેફેડ્રોન એમડીના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે તેની પૂછપરછ દરમિયાન તેના મિત્ર જે છે નઈમ ઉર્ફે ટકલો કે જે પણ જુહાપુરાનો રહેવાસી છે તે અગાઉ પણ એનડીપીએસના ગુનામાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરના હાથે પકડાઈ ચૂક્યો છે તે હાલમાં જામીન ઉપર છે એની સાથે આ બંને માણસોએ ભેગા મળી અને જે વ્યક્તિ પાસેથી જે સપ્લાયર પાસેથી જે મેફેડ્રોન ખરીદવામાં આવેલું તેનું નામ છે ઇસ્તિયાક ઉર્ફે મામા શેખ તે પણ જુહાપુરા અમદાવાદના રહેવાસી છે હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે મોહમ્મદ અજરુદ્દીન ઉર્ફે અજર કબૂતરની તેના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલા છે તે જે ઇસ્તિયાક મામા પાસેથી ડ્રગ્સ લાવતા હતા તો કઈ જગ્યાએથી લાવતા હતા તે કોની પાસેથી ખરીદતા હતા ત્યાં સિંધુ ભવન પર કોને વેચાણ કરતા હતા તે બાબતેની તપાસ જે છે હાલમાં આરોપી રિમાન્ડ ઉપર હોય ચાલુમાં છે દાખલ કરવામાં આવેલો છે તે આમાં જાન્યુઆરી 2023 માં ગુજસી ડોગના ગુનાની અંદર જામીન પર મુક્ત થયેલો છે અને મુક્ત થયા બાદ ધીમે ધીમે તેને આજે 5 ગ્રામ 10 ગ્રામ થી માંડી અને અત્યાર સુધીમાં જે જથ્થો 55 ગ્રામ સુધીનો આશરે જે જથ્થો જે છે એ દરરોજે અથવા તો એક વીક દરમિયાન અલગ અલગ સમય લઈ અને તે અલગ અલગ ગ્રાહકોને અમદાવાદ શહેરમાં વેચાણ કરતો હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું છે અજર કબૂતરે અત્યાર સુધીમાં જે તપાસ દરમિયાન ખુલ્યું છે તેમાં ખાસ કરીને જુહાપુરા વેજલપુર અને થોડાક અંશે સિંધુ ભવનમાં પણ એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું હજુ સુધી ખુલ્યું છે આગળની વધુ તપાસ ચાલુમાં છે સાહેબ હાલમાં નવરાત્રી છે તો આ નવરાત્રીના ગરબા પ્લોટની આસપાસ ક્યાંક ડ્રગ્સ કોઈને આપવા ગયો તો કે કઈ શું પડતો હતો નવરાત્રી ચાલુમાં હોય અને જે ગરબા આજુબાજુમાં કે એવી કોઈ જગ્યાએની હજુ સુધી કોઈ પ્રોપર ઇન્ફોર્મેશન મળેલ નથી પરંતુ સિંધુ ભવન રોડ ઉપર જે નર્મદા વસાહત છે કે જ્યાં ગોગા મહારાજનું મંદિર જે સરકારી વસાહત ત્યાં આ વ્યક્તિ જે છે એ બેઠો હતો એ દરમિયાન પોલીસે સિંધુ ભવન પાર્ક આગળ વોચ કરીને એને પકડી પાડેલાની હકીકત છે સર